नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय संस्कृत में गया पीरियड में आपणे वंदनानो अभ्यास कर्यो हतो। आजे आपणे चित्रपदानी एकनो अभ्यास करवानो छे। चित्रपदानी एकनी अंदर केटलाक सर्वनामो आपेला छे अने एनो उपयोग कई रीते करवामां आवे छे, क्यारे थाय छे एनो आपणे अहींया परिचय मेळवीशुं। तो सौप्रथम आपणे अहींया बोर्ड में जोईए कूतरो छे, एषः गजः आ हाथी छे। तो आ तमाम त्रणे त्रण नाम पुल्लिंग एक वचन ना छे अने एनी पहला ईशव मुकवामा आव्यो छे। એટલે કે ઈશવનો ઉપયોગ પુલ્લિંગ એક વચન નામની પહેલા કરવામાં આવે છે। એ પ્રમાણે સહ એનો અર્થ છે તે અથવા પેલો। જોઈએ વાક્યો સહ મયુર, તે મોર છે અથવા તો પેલો મોર છે। સહ સિંહ, તે સિંહ છે અથવા તો પેલો સિંહ છે। સહ અશ્વ, તે ઘોડો છે અથવા તો પેલો ઘોડો છે। આ ત્રણે ત્રણ નામ મયુર, સિંહ અને અશ્વ એ પુલ્લિંગ એકવચનના નામ છે અને એની પહેલા સહ મૂકવામાં આવે છે। એટલે કે ઈશ અને સહ આ બંને પુલ્લિંગ એકવચન નામની પહેલા મૂકવામાં આવે છે। એ પ્રમાણે આગળ જોઈએ ઈશા, એનો અર્થ થાય છે આ। શા, એનો અર્થ થાય છે તે અથવા પેલી। આ બંને સર્વનામ સ્ત્રીલિંગ એકવચન નામની પહેલા મૂકવામાં આવે છે। એના વાક્યો જોઈએ ઈશા બાલિકા, આ છોકરી છે। ઈશા ઉત્પીઠિકા, આ ટેબલ છે અથવા તો આ મેજ છે। ઈશા ગીતા, આ ગીતા છે। બાલિકા, ઉત્પીઠિકા અને ગીતા આ ત્રણેય સ્ત્રીલિંગ એકવચનના નામ છે અને એની પહેલા ઈશાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એટલે કે ઈશા એ સર્વનામ સ્ત્રીલિંગ એકવચન નામની પહેલા વાપરવામાં આવે છે। એ પ્રમાણે શા, એનો અર્થ છે તે અથવા પેલી। શા પ્રતિમા, તે મૂર્તિ છે અથવા તો પેલી મૂર્તિ છે। શા સંચિકા, તે ફાઇલ છે અથવા તો પેલી ફાઇલ છે। શા પૂજા, તે પૂજા છે અથવા પેલી પૂજા છે। તો શા સર્વનામ એ પણ સ્ત્રીલિંગ એકવચન નામની પહેલા વાપરવામાં આવે છે। એટલે કે આ બંને સર્વનામો ઈશા અને શા આ બંને સર્વનામો સ્ત્રીલિંગ એકવચન નામની પહેલા વાપરવામાં આવે છે। અહીંયા બધા જ નામ બાલિકા, ઉત્પીઠિકા, ગીતા, પ્રતિમા, સંચિકા અને પૂજા બધા જ નામો સ્ત્રીલિંગ એકવચન નામ છે એટલે એની પહેલા ઈશા અને શા વાપરવામાં આવે છે। ત્યાર પછી આગળ જોઈએ એતત, એનો અર્થ થાય છે આ। તત, તે અથવા પેલી। તો આ બંને સર્વનામ નપુસ્તકલિંગ એકવચન નામની પહેલા વાપરવામાં આવે છે। જોઈએ વાક્યો એતત વાતાયનમ, આ બારી છે। એતત પુસ્તકમ, આ પુસ્તક છે। એતત બસ્યાનમ, આ બસ છે। તત દ્વારમ, તે દ્વાર છે અથવા તો પેલું દ્વાર છે। તત ચિત્રમ, તે ચિત્ર છે અથવા તો પેલું ચિત્ર છે। તત વિમાનમ, તે વિમાન છે અથવા તો પેલું વિમાન છે। તો અહીંયા બધા જ નામો નપુસ્તકલિંગ એકવચનના છે। વાતાયનમ, પુસ્તકમ, બસ્યાનમ, દ્વારમ, ચિત્રમ અને વિમાનમ આ બધા જ નામોની પહેલા એતત અને તત નો ઉપયોગ કરવામાં આવે છે। એટલે કે ઈશ એટલે આ, સહ એટલે તે અથવા પેલો, જે બંને પુલ્લિંગ એકવચન નામની પહેલા વાપરવામાં આવે છે। જ્યારે ઈશા એટલે આ, શા એટલે તે અથવા પેલી, તો આ બંને સર્વનામ સ્ત્રીલિંગ એકવચન નામની પહેલા વાપરવામાં આવે છે। એ જ પ્રમાણે એતત એટલે આ,
कर्तयति अथवा पेलू का बंदी सर्वनाम नपुंसकलिंग एकवचन नाम में पहला वापरवामा आवे छे विच्छिन्नि दिदी अहम एटले हूं त्वम एटले तू आ बंदी सर्वनाम प्रथम पुरुष सॉरी अहम एटले हूं ये प्रथम पुरुष एकवचन नाम में पहला मुकवामा आवे छे जरे त्वम ए बीजो पुरुष एकवचन नाम में पहला मुकवामा आवे छे तेनो उपयोग जोई आपणे अहम शिक्षकः એટલે વ્યક્તિ પોતાના માટે વાત કરતી હોય એના માટે અહમ અહમ શિક્ષક હું શિક્ષક છું અહમ બાલિકા હું છોકરી છું અહમ યુવક હું યુવાન છું આ ત્રણે ત્રણ નામ પ્રથમ પુરુષ એક વચનના છે અને એની પહેલા અહમ સર્વનામ મૂકવામાં આવ્યું છે આગળ જોઈએ તમામ એટલે એનો અર્થ છે તું જે બીજા પુરુષ માટે વપરાય છે કે બીજો પુરુષ એક વચન માટે આ સર્વનામનો ઉપયોગ કરવામાં આવે છે ત્વમ છાત્ર તું વિદ્યાર્થી છે ત્વમ બાલક તું બાળક છે ત્વમ યુવતી તું યુવતી છે એટલે અહીંયા અહમ અને ત્વમ આ બંને સર્વનામનો ઉપયોગ અહમનો ઉપયોગ પ્રથમ પુરુષ એક વચન માટે થાય છે ત્યારે ત્વમનો ઉપયોગ બીજા પુરુષ એક વચન માટે કરવામાં આવે છે તો આ ચિત્ર પદાનીમાં આપણે એષ સહ એષા શા એતત તત અહમ અને ત્વમ એ બધા સર્વનામનો અભ્યાસ કર્યો આવતા પ્રિયડમાં આપણે ચિત્ર પદાની બેનો અભ્યાસ કરીશું ધન્યવાદ